જ્યાં વરસાદ ત્યાં વીટીવી. ગીર સોમનાથમાં વરસાદના વિરામ બાદ હાલાકી યથાવત. રસ્તાઓનું ધોવાણ, ખેતરોમાં પાણી. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું આગમન. વડોદરામાં મુશળધાર વરસાદ તો અરવલ્લી અંબાજીમાં પણ ધોધમાર વરસાદ. હજુ 24 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે. હવામાન વિભાગની આગાહી. અમદાવાદ ગાંધીનગરમાં માત્ર હળવા વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ચેસ્ટ. સીએમનો દાવો, તો જ્યાં વરસાદ નથી ત્યાં નર્મદાનું પાણી આપવાની જાહેરાત. ગુજરાતમાં રૂબેલાની રસી લીધા બાદ સામે આવ્યા ચોંકાવનારા કિસ્સા. પંચમહાલ સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થિનીને ઝેરી અસર, તો સાબરકાંઠામાં એકનું મોત. ઉનાના વાંસોજ ગામની મુલાકાત દરમિયાન કુંવરજી બાવળિયાનો વિરોધ. ગામની મહિલાઓના આકરા સવાલથી દૂર ભાગ્યા બાવળિયા. તો જૂનાગઢના ખંભાળિયા ગામે રાજકીય વક્ષ સામે ખેડૂત લાચાર. નેતાઓના ઝીંગા ફાર્મના તળાવ ફાટવાથી ખેડૂતોના ખેતરના પાક ધોવાયા. નમસ્કાર. દિવસભરના તમામ સમાચારો સાથે આજે ગુજરાતમાં હું છું જયેશ ચૌધરી. આગામી 24 કલાકમાં રાજ્યભરમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ભાવનગર, બોટાદ સહિતના પંથકોમાં વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ અને દાહોદ સહિતના પંથકમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણમાં નવસારી, વલસાડ, દમણ સહિતના દરિયાઈ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેના પગલે તંત્રને એલર્ટ રહેવા માટે સૂચન અપાયું છે. જોકે અમદાવાદવાસીઓ માટે નિરાશાજનક સમાચાર છે, કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ રહેવા માટે સૂચન આપવામાં આવ્યું છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 24 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. તો બોટાદ અને ભાવનગર પંથકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ સહિતના દરિયાઈ વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે. તો આ સાથે જ તમામ વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે. And right now we are having a cyclonic circulation over Gujarat region and south Gujarat and adjoining areas. It is there between 3.1 and 7.6 km SL. So what we expect is that next 2 days this Gujarat region, like your south Gujarat region and east central Gujarat region, will get some improved rainfall, particularly this east central Gujarat region. South Gujarat region and Saurashtra, there will be marked reduction in rainfall. However, at one or two places in Saurashtra, like your Botad, Bhavnagar, we can have heavy rainfall also. To Gujarat ma meghraja eva varsha ke kyaank machavi kaher, to kyaank kari chhe maher. Ji haan, meghraja amuk jillao ma eva varsha ke khedutono mahamulo paak varsadi aafat ma dhovai gayo. અને બીજી તરફ મેઘરાજાએ એવી તાબાહી મચાવી કે ખેડૂતો પાયમાલ થયા છે. વાત કરી હવે ગીરગઢડાની, તો ગીરગઢડાના ખાપર ગામે મુશળધાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ ખાપર ગામના, જ્યાં હજુ સુધી ખેતરોમાં પાણી ઓસર્યું નથી. ભારે વરસાદને પગલે ખેડૂતોનો તમામ પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતોનો હજારો હેક્ટરનો પાક નિષ્ફળ ગયો છે. કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો આ તરફ સુરતના ઓલપાડમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. તો ઝીંગા તળાવ અને નાળાની ડિઝાઇન બદલવામાં આવતા ખેતરોમાં પાણી ઘૂસ્યાનો સ્થાનિકોનો આરોપ છે. અનેક વખત રજૂઆત બાદ પણ કામગીરી ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. તો બીજી તરફ કચ્છમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખુલી. માંડવી અને
काठड़ा ने जोड़ता पुल पर भूवो पड़ता वाहन व्यवहार खोरवायो हतो। तंत्र द्वारा अत्यार सुधी में रोड ने रिपेरिंग न कराता स्थानिको हाल परेशान थया छे। तो अलग अलग विस्तार ना तमाम दृश्य आप टीवी स्क्रीन पर जोई रहा छो केवी मुश्किलियों माथी लोको हाल पसार थई रहा छे। तो आ साथे ज एक महत्वना समाचार सामे आवी रह्या छे जेना पर एक नजर करीशुं। तो उत्तर गुजरात अने राजस्थान में भारे वरसादना समाचार सामे आवी रह्या छे। यात्राधाम सुंधा माताની ગિરિમાળાઓમાં मुश्लधार वरसाद थई रह्यो छे। सुंधा माता मंदिरना परिसरमां पाणी भराई जवाना समाचार सामे आवी रह्या छे। तो भारे वरसादथी यात्रालुओ पण हाल अटवाया होवाना समाचार सामे आवी रह्या छे। राजस्थानमां वरसादथी बनासकांठाना डेमोमां पण नवा नीरनी आवक थई छे। बनासकांठाना सीपु डेममां पाणीनी आवक हाल थई रही छे। तो राजस्थानमां भारे वरसादने कारणे बनासकांठाना डेममां नवा नीरनी आवक थई छे। तो बनासकांठानी सरहदे आवेला सुंधा माता मंदिर विस्तारमां तेमज सुंधा माताना पहाड़ी विस्तारमां भारे वरसादना कारणे तमाम पाणी फरी वळ्युं छे अने जे पाणीनी आवक खास करीने उत्तर गुजरात तरफ थई रही छे। बनासकांठाना डेमो हाल छलकाया छे। संवाददाता मोगजी पटेल फोन लाइन पर जोड़ाया छे। मोगजी, राजस्थानमां सुंधा माता विस्तारमां वरसाद थता हाल बनासकांठामां पण तेनी असर जोवा मळी रही छे, शुं कहेशो आप? जी जे जे रीतना बात करिए तो बनासकांठा में पण जे रीतना बे दिवस थी वरसादी माहौल जोवा मळी रह्यो छे, त्यारे बनासकांठा ने अड़ीने आवेला जे राजस्थान की बात करिए तो राजस्थान में आज भारे वरसाद जोवा मळ्यो छे। खास करीने याद करिए तो તમે સુંધાજી છે કે સુંધાજી ની ગિરિમાળાઓ છે ત્યાં મુશળધાર વરસાદના કારણે જે સુંધાજી મંદિર ને પરિસર નજીક પાણી પહોંચ્યા હતા અને આ પાણીને લઈને યાત્રાળુ જે દર્શન માટે આવ્યા હતા એ યાત્રાળુ અટવાયા હતા। રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે જે ખાસ કરીને બનાસકાંઠાને અડીને આ યાત્રાધામ આવેલું છે, ત્યારે જે બનાસકાંઠાના ડેમોની વાત કરીએ તો બનાસકાંઠાના જે દોતીવાડા ડેમ છે, સીપુ ડેમ છે, ત્યાં પણ આ પાણી આવી શકે છે અને પાણીની ડેમોમાં પાણીની આવક થઈ શકે છે। મુખજી, હાલ વરસાદની સ્થિતિ શું છે? હાલ વરસાદ વરસી રહ્યો છે કે હાલ વરસાદે વિરામ લીધો છે? જી જે રીતે વાત કરીએ તો જે અત્યારે વરસાદ વિરામ લીધો છે, વરસાદ ક્યાં ક્યાં ઝાપતા પડી રહ્યા છે। ખાસ સવારમાં જે વરસાદ હતો એ ભારે માત્રામાં હતો અને વરસાદ જે સવારમાં વરસાદ હતો એના લઈને ભારે માત્રામાં જે પાણી આવ્યા હતા અને પાણીને લઈને ડેમોમાં આવક થશે। અત્યારે વરસાદ ધીમી ગતિએ ચાલી રહ્યો છે। બિલકુલ મોગજી, માહિતી બદલ આપનો આભાર। તો હાલ મેઘરાજાએ ક્યાંક વિરામ લીધો છે, પરંતુ સુંધા માતાની ગિરિમાળાઓમાં આ રીતે વરસાદનું આગમન થતાં ભારે પાણીનો અપ્રવાહ જોવા મળ્યો। કેમેરામાં તમામ દ્રશ્યો કેદ થયા છે, જોકે મોટી સંખ્યામાં યાત્રાળુઓ શ્રદ્ધા સાથે સુંધાજી દર્શન કરવા પહોંચતા હોય છે, પરંતુ યાત્રાળુઓને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। તો મેઘરાજાની મહેરથી ગિરનારનું કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે। આ તરફ જૂનાગઢ જિલ્લાના ગિરનારનું કુદરતી સૌંદર્ય આ રીતે સામે આવ્યું। વરસાદના કારણે ડુંગરોમાંથી સુંદર ઝરણા વહી રહ્યા છે। વરસાદી વાતાવરણમાં જાણે ખુદ કુદરત ગિરનારના ખોળે રમી રહી હોય તેવો આભાસ થાય છે। વરસાદની ઋતુમાં આવા નજારાને નિહાળવા માટે ખાસ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે અને તેઓ અહીં આવીને જાણે કે સ્વર્ગની અનુભૂતિ કરી રહ્યા છે। કહેવાય છે કે ગિરનારના ડુંગરો વાદળો સાથે વાતો કરતા હોય છે અને આવા મોસમમાં આ વાત સાચી પડતી હોય તેમ વાદળો જાણે નીચે આવીને પોતે ડુંગરો સાથે વાતો કરવા માંગે છે। વરસાદથી ઠેર ઠેર હરિયાળી જોવા મળી, કુદરતી દ્રશ્યો સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા છે। બીજી તરફ ગીર સોમનાથમાં પાણીના અદ્ભુત અને આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ઘાટવડ ડેમના। તો ઘાટવડ પાસે આવેલ રુદ્રેશ્વર ચેક ડેમના આ દ્રશ્યો છે। આ ડેમ પરથી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ડેમનો આહલાદક અને રમણીય નજારો જોવા મળ્યો। ડેમના આહલાદક દ્રશ્યોથી આ સમગ્ર વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। જૂનાગઢ જિલ્લાના ગિરનારનું કુદરતી સૌંદર્ય હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। વરસાદના કારણે ડુંગરોમાંથી સુંદર ઝરણા વહી રહ્યા છે અને કુદરતી દ્રશ્યો સર્જાયા છે। વરસાદી વાતાવરણમાં જાણે કુદરત ગિરનારના ખોળે રમી રહ્યું હોય તેવો આભાસ થાય છે। વરસાદની ઋતુમાં આ નજારાને નિહાળવા માટે ખાસ પ્રવાસીઓની ભીડ ઉમટતી હોય છે અને તેઓ અહીં આવીને જાણે સ્વર્ગની અનુભૂતિ કરતા હોય છે। કહેવાય છે કે ગિરનારના ડુંગરો વાદળો સાથે વાતો કરતા હોય છે અને આ મોસમમાં પણ આ વાત ક્યાંક સાચી ઠરતી હોય તેવા દ્રશ્યો હાલ આવીને સાબિતી પૂરે છે। તો વરસાદથી ઠેર ઠેર હરિયાળી પણ
જોવા મળી. કુદરતી દ્રશ્યો સર્જાતા લોકોમાં એક કુતૂહલ સર્જાયું છે. જૂનાગઢની પવિત્ર ભૂમિ છે, જ્યાં અમે દામાદર કુંડ પર છીએ. અહીંયા બહુ સરસ સુંદર વાતાવરણ છે, બહુ સરસ ઝરણા વહી રહ્યા છે, લીલોતરી છાયેલી છે. અમે જાણે કાશ્મીરની મુસાફરી કરતા હોઈએ તેવું અમને અનુભવ થઈ રહ્યો છે. બહુ સુંદર વાતાવરણ છે, જ્યાં ભગવાન સાક્ષાત નિવાસવાન છે. તો ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા એક તરફ કહેર વર્તાવી રહ્યા છે, તો બીજી તરફ પાણીના અદભુત અને આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગાંઠવડ ડેમના. ગાંઠવડ પાસે આવેલ રુદ્રેશ્વર ચેક ડેમ, આ ડેમ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. આ ડેમનો આહલાદક અને રમણીય નજારો જોવા મળ્યો છે. ડેમના આ દ્રશ્યોથી ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ઉલ્લેખનીય છે કે ગીરના આ ખૂબસૂરત ડેમ અને ઝરણાઓને નિહાળવા માટે લાખો ટુરિસ્ટ દર વર્ષે ગીરની મુલાકાત લે છે. તો વરસાદની સિઝનમાં અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે, ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે આ જગ્યાને ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવે. આ કોડીનાર તાલુકાનો ગાંઠવર ગામ છે ને આની ઉપર એક મોટો ડેમ છે. ડેમની નીચે જે જમજીર જોત છે, જમજીર જોતની નીચે આ રુદ્રેશ્વર મંદિરનું મંદિર છે અને રુદ્રેશ્વર ડેમ તરીકે કહેવામાં આવે છે. અને આ ડેમ એવો એક નજારો છે કે લોકોને જોવા માટે આ ટુરિસ્ટમાં ગુજરાત ગવર્મેન્ટમાં અમે પણ કહેવાના છીએ, ભલામણ કરવાના છે કે આને ટુરિસ્ટ જાહેર કરે. આ એક ફરવા જેવું સ્થળ છે, ઉપર પણ એક જમજીર જોત છે જોવા જેવો ધર. અને આ એક મંદિર છે, એ પાંડવ વખતનું મંદિર બનાવેલું છે. વરસાદ તો ધોધમાર પડ્યો, પરંતુ હેલી પણ સર્જાઈ અને લોકો હેરાન પણ થયા. પરંતુ ભારે વરસાદ સાથે જ ભ્રષ્ટાચાર પણ આંખે ઉડીને વળગ્યો છે. ઉનાના ધારાસભ્ય પુંજાબાઈ વંશના દુધાળા ગામ જવાનો રસ્તો તૂટી ગયો છે, જેના કારણે દુધાળાથી માણેકપુર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. વરસાદના પાણીમાં ભ્રષ્ટાચારનો રોડ વહી જતા માણેકપુર ગામના લોકોની મુશ્કેલી વધી છે. તો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે, કારણ કે બંને ગામને જોડતો આ એકમાત્ર રસ્તો છે તે પણ વરસાદી પાણીમાં તૂટીને વહી ગયો છે. મહત્વનું છે કે આ રસ્તો પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો હતો. ગામ પણ વરસાદથી પ્રભાવિત થયું છે. આપ જોઈ શકો છો કે અહીંયા જે માણેકપુરા જવાનો જે રસ્તો છે એ પણ અત્યારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે અને તૂટી ગયો છે, જેના કારણે માણેકપુર તરફ જવાનું જે વાહન વ્યવહાર છે બંધ કરવામાં આવ્યો છે. ભારે વાહનો અહીંયાથી પસાર થઈ શકતા નથી અને જે સંપર્ક વિહોણું જે માણેકપુર ગામ હતું અહીંયા અત્યારે તો વરસાદ ઓછો થયો છે, જેના કારણે અહીંયાથી પસાર થઈ જાય, પરંતુ ભારે વરસાદમાં આ જે રસ્તો તૂટવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે, જેના કારણે માણેકપુર જે ગામના લોકો છે એમની તકલીફ વધી રહી છે. પ્રધાનમંત્રી સડક આવાસ યોજના અંતર્ગત આ રોડ બન્યો હતો. અહીંયાથી 4 કિલોમીટર દૂર માણેકપુરા ગામ છે, એટલે ઉદારથી માણેકપુરા 4 કિલોમીટરનો આ રોડ બન્યો હતો અને 2 વાર આ રોડ બન્યો હતો અને જે વરસાદમાં આ રોડ તૂટી ગયો છે. ખાસ કરીને વાત કરીએ તો જે રોડમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ સામે આવ્યો છે. ખાસ કરીને દુધારા ગામમાં અત્યારે લોકોને મોટી તકલીફ પડી રહી છે, કારણ કે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, જેના કારણે લોકો એક સ્થળેથી બીજી સ્થળ જઈ શકતા નથી. પાણીનું સંકટ હોય તો પણ લોકો એક સ્થળથી બીજી સ્થળ બચાવવા માટે પણ નહીં જઈ શકતા. જે ભ્રષ્ટાચાર રોડમાં થઈ રહ્યો છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન કિશોર કનોર સાથે રાજેન્દ્રસિંહ પરમાર, વીટીવી દુધારા. તો ઉનામાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ છે, ત્યારે ઉનાની સાચી પરિસ્થિતિની લોકોને વાકેફ કરવા માટે વીટીવીના ઉનાના માણેકપુરા ગામે પહોંચ્યું છે. અહીં તપાસ કરતા જાણવા મળ્યું કે ઉનાના માણેકપુરા ગામના કોઝવે પર પાણી વહી રહ્યું છે. તો લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 10 દિવસથી માણેકપુરા ગામ સંપર્ક વિહોણું હતું, કારણ કે ગામમાં પહોંચવા માટેનો આ એકમાત્ર રસ્તો છે અને તેના પરથી મોટી માત્રામાં પાણી વહી રહ્યું હતું. તો આ સાથે રાજકોટમાં ફરી ધોધમાર વરસાદ થયો હતો. છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં ફરીવાર મેઘરાજા મહેરબાન થયા છે. 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારમાં તેમજ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે.
तो राजकोट में फरी एक बार मेघराजा मेहरबान थे, बे कलाक में बे इंच वरसाद नोधायो। तो जूनागढ़ना माळिया खंबाळिया गामे राजकीय वगना कारणे गरीब खेडूत तो भोग बन्या छे। सांसद अने धारासभ्यना झींगा फार्मना खारा पाणी खेतरमां घुसता खेडूतोना पाकने मोटा पाये नुकसान थयुं छे। खारा पाणी खेडूतोनी जमीनमां घुसी जता ऊभा पाकमां लाखोनुं नुकसान थयुं छे। खेडूतोनी अनेकवार रजूआत छतां तंत्र द्वारा कोई पगला न लेवाता खेडूतोमां उग्र रोष फैलायो छे। उल्लेखनीय छे कि सांसद राजेश चुडासमा अने धारासभ्य विमल चुडासमाना फार्म छे। खेडूतोनी अनेकवार रजूआत छतां तंत्र द्वारा कोई पगला लेवामां नथी आव्या त्यारे अहीं अनेक सवाल थाय छे। राजकीय वक सामे तंत्र केम लाचार? झींगा फार्मना तळाव फाटता खेडूतोने थयेली नुकसानी भराशे के केम? खेडूतोए रजूआत करी हती तो व्यवहारिक उकेल केम न शोधायो? सांसद अने धारासभ्यना झींगा फार्म हता एटले चूप रहेवू पड्युं छे। तळाव फाटवाथी पाकने नुकसान थयुं तो तेनुं वळतर कोण आपशे? खारा पाणी खेतरमां घुसा ત્યાં સુધી જવાબદારો ઊંઘતા હતા કે કેમ જેવા તમામ પ્રકારના સવાલ અહીં ઊભા થાય છે। તો રાજ્યના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે। ઉનાનું એકમાત્ર ગામ છે હાલ સંપર્કહીણું। અસરગ્રસ્તોને 27,000 ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા છે, જો કે ઉનાનું એક ગામ હજુ પણ હાલ સંપર્કહીણું છે। રાજ્યમાં 14 લોકોના ડૂબવાથી મોત થયા છે। જ્યારે શુક્રવારથી મહેસૂલ વિભાગની 161 ટીમ સર્વે કરશે, આરોગ્યની 290 ટીમ કામે લાગવાની છે। રાજ્યભરમાં વર્તમાન વરસાદની સ્થિતિને લઈને પણ તંત્રની તમામ તૈયારીઓ છે। સૌરાષ્ટ્રમાં પૂર બાબતે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું, ગત વર્ષ કરતાં 3% વધુ વરસાદ નોંધાયો છે, તો મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક થઈ છે। પોઝિટિવલી લઈએ તો ખૂબ સારો વરસાદ ગુજરાતમાં, ગયા વખતે આ સમય કરતાં વધુ 3% વરસાદ અત્યારે પડી ગયો છે આપણે ત્યાં। એટલે આજથી ને 10 દિવસ પહેલા ચિંતા હતી, વરસાદ ખેંચાણો છે, આટલા ડેમ ખાલી છે, આ બધી હેડલાઇન્સ બધી હતી। એને બદલે આખું ચિત્ર એ બદલાનું છે અને આપણે એકંદરે સારો વરસાદ ગુજરાતમાં પડ્યો છે। પરંતુ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે વરસાદ પડ્યો છે ત્યાં વ્યાપક પાણી વાવણી એ બધું અપ ટુ ડેટ થયું છે, નથી પડ્યો ત્યાં ખેડૂતોને પાણી મળે એટલા માટે કડાણાથી આપણે પાણી છોડ્યું છે અને સુજલામ સુફલામના તળાવો બધા ભરવામાં આવશે। કચ્છ સુધી જે નર્મદાના પાણી જે મેઇન કેનાલ એ કચ્છ સુધી ધાંગધ્રા માળિયા મોરબી પણ કેનાલ ચાલુ સબ કેનાલ ચાલુ થશે અને કચ્છ સુધી પણ આ કેનાલના પાણી પહોંચાડીને ખેડૂતોને અત્યારે પાણીની તકલીફ ન પડે એ કામ ચાલુ થઈ ગયું છે। તો આ સાથે જ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે। અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી। અહીંના અનેક ગામમાં ખેતીને ખૂબ નુકસાન થયું છે। આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક શરૂ થઈ છે। રાજસ્થાનમાંથી નીકળી નદી દાંતીવાડા ડેમને મળતી હોય છે, તો રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠાના નદીઓમાં નવા નીરની આવક થઈ છે। હવામાન વિભાગની હજુ ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠામાં ડાભેલામાં આવેલા બબુકારી નદી બે કાંઠે હાલ વહી રહી છે। તો બનાસકાંઠાના ડાભેલામાં આવેલી બબુકારી નદી બંને કાંઠે હાલ વહી રહી છે। રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે, તો દાંતીવાડા ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે। તો બનાસકાંઠાના ડાભેલામાં આવેલા બબુકારી નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક શરૂ થતા પૂરની સ્થિતિ પેદા થઈ છે। રાજસ્થાનમાંથી નીકળી દાંતીવાડા ડેમને આ નદી મળે છે અને આગામી 24 કલાકમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે।
તો લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં સ્થાનિકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી. અંબાજીમાં ભારે વરસાદને લઈને ગામમાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. અંબાજીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તો અરવલ્લી પંથકમાં લોકોની ધીરજનો આખરે અંત આવ્યો છે. અરવલ્લીના ભીલોડા અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છે. ભીલોડામાં એક કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ શામળાજીમાં પણ વરસાદના કારણે મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયું છે. હજુ વરસાદની શરૂઆત જ થઈ છે ત્યાં આ રીતે રસ્તાઓમાં પાણી ભરાવો ખૂબ ગંભીર બાબત ગણી શકાય. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી. વડોદરા શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે, પરંતુ વરસાદની શરૂઆત સાથે જ શહેરમાં તંત્રની પોલમપોલ સામે આવી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને શહેરના અલકાપુરી, લહેરીપુર, રામેશ્વર રોડ, દશામાતા મંદિર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું છે, જેથી વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો વીજ તંત્રની બેદરકારી પણ સામે આવી. રસ્તાઓ પર ડીપીઓ ખુલ્લી છે, વીજનો કરંટ જમીનમાં ઉતરી રહ્યો છે. તો આ સાથે આજે ગુજરાતમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે.